हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। जो तमे मारी चैनल सब्सक्राइब ना करी होय तो प्लीज़ सब्सक्राइब माय चैनल। जो तमने मारो वीडियो पसंद आवे तो मारा चैनल ने सब्सक्राइब करजो, मारा वीडियो ने लाइक करजो अने शेर करजो। तो आजे आपणे बनावीशुं फ्रूट सलाड, जे बधाने ज पसंद होय छे अने ए पण तमारा मनगमता फ्रूट थी बनावशो। तो चलो आजे आपणे बनावीशुं फ्रूट सलाड। तो बनावानुं स्टार्ट करिए। तो एना माटे मैं फ्रूट लीधा छे, लीची, चीकू, एप्पल, दाडम अने केड़ा। तो आमाथी आपणने जरूर पड़े एटला आपणे फ्रूट यूज करीशुं। तो फ्रूट सलाड बनावा माटे मैं अमूलनी 500 ग्रामनी 4 थैली दूध यानी 2 लीटर दूध लीधुं छे। तो हवे आपणे एने एक जाड़ा पड़वाड़ी तपेलीमां काढ़ी लईशुं। तो लगभग 2 लीटर जेटलू दूध लीधुं छे मैं। हवे एना फ्रूट सलाड बनावा माटे कस्टर्ड पाउडर, काजु, बदाम, इलायची पाउडर अने खांड। तो सौथी पहला दूध गरम करता पहला आपणे एक मोटो चमचो दूध काढ़ी लईशुं। एमां आपणे कस्टर्ड पाउडर ओगाड़वानो छे एटला माटे ठंडा दूधमां ओगाड़वानो। तो एक मोटो चमचो जेटलू दूध काढ़ी लीधुं छे। हवे आपणे गैसनी फ्लेम ऑन करीशुं अने दूधने बॉइल थवा माटे राखी लईशुं। तो दूध आપણું ગરમ થાય ત્યાં સુધી આપણે કસ્ટર્ડ પાવડરને ઓગાળી લઈશું। તો મેં 2-3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે, જો જરૂર પડે તો પાછળથી આપણે એડ કરી લઈશું। અને હવે ડ્રાય ફ્રૂટ કટિંગ કરી લઈએ। દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટ કટિંગ કરી લઈએ, કાજુ અને બદામ। તો ડ્રાય ફ્રૂટ કટ થઈ ગયા છે, હવે દૂધ પણ આપણું ઉબાલ આવવા માંડ્યો છે। તો આપણે થોડી થોડી વારે આ રીતે હલાવતા રહેવાનું છે, કારણ કે તળિયે ચોંટી ના જાય એટલા માટે થોડી થોડી વારે આપણે જોતા જ રહીશું। તો દૂધ પણ આપણું સરસ ઉબાલ આવી ગયો છે। અને પહેલાં કરતાં થોડું ઘાટું પણ થઈ ગયું છે અને આપણે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। તો દૂધ પણ આપણું ઘાટું થઈ ગયું છે। તમે જોઈ શકો છો પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે। હવે આપણે દૂધમાં કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું। જો તમને આછું લાગે તો વધારે કસ્ટર્ડ પાવડર એડ કરી શકો છો। હજી દૂધ ઠંડુ થશે એટલે ઘાટું થઈ જશે। હવે મેં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી લીધી છે, જો તમે મીઠું ખાતા હોય તો વધારે ખાંડ એડ કરવાની
અને ફ્રૂટમાં તો ઓલરેડી મીઠાશ હોય છે તો માપની ખાંડ આપણે એડ કરવાની છે. હવે આપણે એક ચમચી ઇલાયચી પાવડર એડ કરી લઈશું. હવે કાજુ એડ કરી લઈશું જે મેં કટિંગ કરી લીધા હતા. હવે બદામ એડ કરી લઈશું. આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી અને એકવાર ઉબાલ લાવી દઈશું અને પછી આપણે ઠંડુ કરી લઈશું. ત્યાં સુધી આપણે ફ્રૂટનું કટિંગ કરી લઈએ. ફ્રૂટ એટલા માટે વહેલા કટ કર્યા નથી કારણ કે થોડા કાળાશ પડતા થઈ જાય એપલ અને બનાના, એટલે આપણે જ્યારે જરૂર હોય ત્યારે કટિંગ કરી લેવાના. તો મેં 2-3 કેળા કટિંગ કરી લીધા છે. તો બધા જ ફ્રૂટ મેં રેડી કરી લીધા છે. હવે 10-15 મિનિટ જેટલું આપણે રૂમ ટેમ્પરેચરમાં દૂધને પણ ઠંડુ કરી લઈશું. પછી જ આપણે ફ્રૂટ એડ કરવાના છે. ગરમ દૂધમાં ફ્રૂટ એડ કરવાના નથી. તો મેં 1 સફરજન, 2-3 કેળા, 2 ચીકુ, 5-6 નંગ લીચી અને 1 દાડમ ફોલીને એના દાણા કાઢી લીધા છે. ટોટલ 5 જાતના ફ્રૂટ એડ કરીશું. તો આપણું દૂધ પણ રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ફ્રૂટને એમાં એડ કરી લઈશું. તો સૌથી પહેલાં ચીકુ એડ કરીશું, સફરજન, કેળા. હવે આપણે મિક્સ કરી લઈશું અને સૌથી લાસ્ટમાં લીચી અને દાડમ એડ કરી લઈશું કારણ કે એ થોડા ખટાશ પડતા હોય તો એ સૌથી લાસ્ટમાં જ આપણે એડ કરીશું. તો દાડમ એડ કરી લીધા છે મેં. હવે 6-7 નંગ લીચી એડ કરી લઈશું. હવે આપણે 10-15 મિનિટ ફ્રીઝરમાં ઠંડુ કરી લઈશું સલાડને, પછી આપણે સર્વ કરીશું. તો ઠંડુ કરવાથી સલાડનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. તો ચલો 15-20 મિનિટ મેં ઠંડુ કરી લીધું છે, હવે આપણે એને સર્વ કરી લઈએ. તો છે ને દોસ્તો એકદમ મસ્ત સલાડ આપણું. તો દોસ્તો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ફરી મળીશું. બાય બાય.